नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11માની અંદર BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે ઉસી તરીકે પણ ઓળખીએ છીએ, એવા વિષયની અંદર ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2 વિશે ભણીએ છીએ। આ ધંધાકીય સેવાઓ 2 ની અંદર બેંકને લગતી, બેંકના પ્રકારો, બેંકને લક્ષણો, બેંકના ખાતાના પ્રકારો, બેંક કેવા વ્યવહારો કરે છે, બેંક કેવી સેવાઓ આપે છે, એના વિશે આપણે ભણીએ છીએ। तो आ धंधाकीय सेवाओ 2 नी अंदर आजे तमे अभ्यास करवा जई रह्या छो टूक नोंध विषे। अने ई टूक नोंध केने लगती छे? तो के इंटरनेट बैंकिंग, ई बैंकिंग, कोर बैंकिंग, मोबाइल बैंकिंग, आ बधा विषे टूक नोंधो। 2 માર્ક કે 3 માર્ક में कोई पण पूछाई तो तमने जवाब आवड़े, एटला हेतु थी आपणे आजे इंटरनेट बैंकिंग, ई बैंकिंग एटले कोर बैंकिंग, तदुपरांत अने मोबाइल बैंकिंग विषे थोड़ी थोड़ी माहिती मेळवशुं, संपूर्ण नहीं पण थोड़ी थोड़ी माहिती मेळवशुं, जेथी करीने तमे एना विषे माहिती लखी शको। चलो टूकनोंधनी अंदर पहली छे इंटरनेट बैंकिंग। विद्यार्थी मित्रों, इंटरनेटनो उपयोग करीने बैंकिंगनी जे सेवाओ पूरी पाडवामां आवे छे, जेने इंटरनेट बैंकिंग तरीके ओळखवामां आवे छे। आ इंटरनेट बैंकिंगनी अंदर 2 प्रकारना व्यवहारो थता होय छे। केटला प्रकारना? 2 प्रकारना व्यवहारों थता होय छे। आ 2 प्रकारना व्यवहारों ने एना विशे विगत लखो एटले इंटरनेट बैंकिंगनी माहिती पूरी थाय। 2 प्रकारना व्यवहारों क्या होय? एक नाणाकीय व्यवहारों पण होय अने बीजा बिन नाणाकीय व्यवहारों पण होय। चलो नाणाकीय व्यवहारों कोने कहेवाय अने बिन नाणाकीय व्यवहारों कोने कहेवाय? हवे तमने ख्याल छे के तमारा लाइट बिल आवे छे अने लाइट बिल तमे इंटरनेटनो उपयोग करीने बैंकना खातामांथी तमारुं शुं भरी दो छो? तो के लाइट बिल भरी दो छो, वेरो भरी दो छो, पाणी वेरो भरी दो छो, के अन्य कोई तमे PF के ई भरता हो ई भरी दो छो, अथवा तमे क्यांय वीमा कवचनी अंदर दर महीने बचत करता हो, तो एवी कोई इंटरनेटनो उपयोग करी अने तमे नाणानी चुकवणी करी दो छो, EMI करावी दो छो, तो एने केवो व्यवहार कहेवाय? तो के नाणाकीय व्यवहार कहेवाय। तमारा खातामांथी इंटरनेटनो उपयोग करीने नाणानी चुकवणी करवामां आवे એવા વ્યવહારોને નાણાકીય વ્યવહારો કહેવાય। એક આવા પ્રકારના વ્યવહારો થતા હોય છે અને બીજા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કેવા વ્યવહારો થાય છે? તો કે બિન નાણાકીય વ્યવહારો। બિન નાણાકીય વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જેની અંદર નાણાની કોઈ લેવડ દેવડ થતી નથી, નાણાની ચૂકવણી થતી નથી। તો તમે આ બિન નાણાકીય વ્યવહારોમાં કેનો ઉપયોગ કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે તમારી બેંકની અંદરથી તમે શું મંગાવો છો? તો કે પાસબુક મંગાવો છો। શું મંગાવો છો? પાસબુક, અથવા તો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ચેકબુક મંગાવો છો અને તમને ચેકબુક યોગ્ય સમયે ચોક્કસ સમયની અંદર તમારી પાસે આવી જાય છે। તો તમે આ કેનો ઉપયોગ કર્યો? પૈસાની લેવડ દેવડ કરી ના, તમે પાસબુક મંગાવી, ચેકબુક મંગાવી, તો એને શું કહેવાય? બિન નાણાકીય વ્યવહારોની અંદર સમાવેશ થાય। તમને ખ્યાલ જ છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે કેટલા સમયનો થોડા ઘણા જે વ્યવહારો કર્યા હોય એના માટેનું તમારું સ્ટેટમેન્ટ પણ મંગાવી શકો છો, તો એને કહેવાય બિન નાણાકીય વ્યવહારો। રેડી? આમ નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારોનો સમાવેશ એની અંદર થતો હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ વાત કરવામાં આવે છે ઈ બેન્કિંગ। આ ઇન્ટરનેટના ઉપયોગ કરીને બેન્કિંગના પ્રકાર પડે છે, એમાંનો પહેલો એક ઈ બેન્કિંગ। ઈ બેન્કિંગ એટલે અહીંયા ઇન્ટરનેટ બેન્કિંગ નહીં, પરંતુ ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ। કેવું? ઇલેક્ટ્રોનિક બેન્કિંગ। ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો થતા હોય છે, જેને ઈ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે। આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગની અંદર મોબાઈલ બેન્કિંગ આવી જાય, કોર બેન્કિંગ આવી જાય, ઘણા બધી આવી જાય છે, ઇન્ટરનેટ ઓફ ઈ બેન્કિંગ જ છે। હવે આ ઈ બેન્કિંગના વિકાસના 3 તબક્કા છે। આ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે વ્યવહારો કરવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે, એના 3 તબક્કા છે। 3 તબક્કાની અંદર વિભાજિત કરવામાં આવે છે। અને ઈ વિકાસના 3 તબક્કાની અંદર કયા છે? તો એક પરંપરાગત પ્રક્રિયા, એક નેટવર્કથી કમ્પ્યુટરનો જોડાણવાળો, અને બીજો ઇન્ટરનેટનો ઉપયોગ। સમજાય છે? વિકાસના 3 તબક્કા, ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વિકાસના 3 તબક્કા છે,
परंपरागत प्रक्रिया नेटवर्क थी कम्प्यूटरनु जोड़ाण अने इंटरनेटनो उपयोग करीने हवे समझिए परंपरागत प्रक्रियानी अंदर केवी रीते बैंकिंगना व्यवहारो थता। तो विद्यार्थी मित्रों ज्यारे तमे परंपरागत एटले जूनी सौथी जूनी पद्धति हती वर्षोथी दादा परदादाओथी चाली आवती परंपरागत एक प्रक्रिया हती। ई प्रक्रियानी अंदर शुं थतुं तो के तमारा चोपड़ानी अंदर नोंधणी थाय ते के तमारे नाणाकीय व्यवहारो करो एनी एंट्रीनी वात होय ई तपासवानी वात होय के तमारी सही नमूना मुजब छे कि नहीं ई तपासवानी वात होय नाणाकीय पैसानी ने गणतरीनी एनी बाबतो होय नाणानी अंदर पैसानी नोट खोटी छे कि साची छे ते जोवानी विगत होय तो ई बधुं जोवा माटे इलेक्ट्रॉनिक उपकरणोनो उपयोग न थतो पण केनो उपयोग थतो तो के लेजरनो उपयोग थतो। केनो उपयोग थतो लेजर द्वारा लेजर लाइट द्वारा ई विगत तपासवामां आवती ई लेजरनो उपयोग करीने જોવામાં આવતી જે પ્રક્રિયા હતી એને પરંપરાગત પ્રક્રિયા કહેવાય। સમજાય છે તમારી વિગતો તપાસવાની એની કામગીરી તમારી સહી નમૂના મુજબ છે કે નહીં જોવાની કામગીરી લેજર જોવામાં આવતું લેજર દ્વારા તપાસવામાં આવતું તો આમ દૂરબીન નોન એનો ઉપયોગ થતો ને એના દ્વારા જોતા કે નમૂના મુજબની સહી છે કે નહીં ઈ પદ્ધતિને આપણે કઈ કહીએ છીએ તો કે પરંપરાગત પ્રક્રિયા કહીએ છીએ। પહેલી પદ્ધતિ એ હતી પછી વિકાસ થયો એમાં થોડોક સુધારો આવ્યો શું કર્યું કે નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ થઈ ગયું। તમને ખબર જ છે કે નેટવર્કથી કમ્પ્યુટરનું શું થઈ ગયું જોડાણ એક બેંકની અંદર બીજી બેંકના વ્યવહારોની વાત હોય કે તમામ બેન્કિંગના વ્યવહારોને કેની સાથે કમ્પ્યુટર સાથે જોડાણ કરી દેવામાં આવ્યું જેથી કરીને તમામ માહિતી કમ્પ્યુટર દ્વારા આપલે થતી એટલે કમ્પ્યુટરની અંદર જ બતાવી દે નેટવર્ક દ્વારા કમ્પ્યુટરમાં તમામ વિગતો દર્શાવી દે કમ્પ્યુટરમાં જોઈને તમારે સહી નમૂના મુજબ છે કે નહીં જોઈ શકે છે તો આને કહેવાય નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ। અને ત્રીજો વિકાસનો તબક્કો છે આધુનિક તબક્કો જેને કહેવાય તો કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કેનો ઇન્ટરનેટનો તમામ બેંકોની કામગીરીને કમ્પ્યુટરની વાત હોય કે એને તમામને હવે ઇન્ટરનેટ ઇન્ટર એટલે આંતરિક અને નેટ એટલે જાડું વિશ્વની અંદર એક પ્રકારનું આંતરિક જાડું ફેલાવી દીધું છે એવું ઇન્ટરનેટ સાથે જોડી દીધું। અત્યારે એક બેંક બીજી બેંક પાસેથી ઇન્ટરનેટ દ્વારા તમામ માહિતી મેળવી શકે છે એક બેંક બીજી બેંક નહીં વિશ્વની કોઈ પણ બેંકોની અંદર નાણાકીય તમે કેવા વ્યવહારો કરો છો એની માહિતી જોતી હોય તો બેંક પાસેથી મળી શકે છે એને કહેવાય ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બેંકો એકબીજા સાથે જોડાઈ ગઈ છે જેને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે બેન્કિંગના વ્યવહારો કરવામાં આવે છે એ કહી શકાય। તો આમ વિકાસના ત્રણ તબક્કા પરંપરાગત એમાં લેજરનો ઉપયોગ થતો બીજું નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ અને ચોથું ઇન્ટરનેટનો ઉપયોગ રેડી। હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક ટૂંકનો જ એવી પણ તમને પૂછાઈ શકે કે કોર બેન્કિંગ એટલે શું શું કોર બેન્કિંગ એટલે શું તો તમને જવાબ આવડતો હોવો જોઈએ। પહેલાં કોર બેન્કિંગનું પૂરું નામ સેન્ટ્રલાઇઝડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ આવું એનું પૂરું નામ થાય છે ખાસ યાદ રાખી લેજો કોર બેન્કિંગનું પૂરું નામ અંગ્રેજીમાં શું કહે છે। તો કોર બેન્કિંગનું પૂરું નામ જોયા પછી આપણે આગળ વધીએ તો આ કોર બેન્કિંગ છે શું તો કે વિશ્વની તમામ શાખાને જોડી શકાય છે કોર બેન્કિંગ દ્વારા। વિશ્વની તમામ શાખાને બેંકની કોઈ પણ શાખા હોય ને એ બધી જ શાખાઓ બેંકો એકબીજી બેંકો સાથે જોડાયેલ જેને કેના દ્વારા કોર બેન્કિંગ દ્વારા એકબીજી સાથે જોડાયેલ છે એના લીધે શું ફાયદો થાય તો કે તમામ બેંકો જોડાયેલી હોય એની અંદર બધી બેંકોનું એક સ્થળેથી ક્યાંક એક મોટું સર્વર રાખવામાં આવેલું હોય શું રાખવામાં આવેલું હોય સર્વર સાથે જોડી દીધું હોય કેન્દ્રીકૃત કોઈ એક કેન્દ્ર સ્થાને સર્વરની અંદર તમામ વિગતોને જોડી દીધી હોય એટલે કોઈ પણ બેંક ગમે તેવો નાણાકીય વ્યવહાર કરે એની ટૂંક સમયમાં જ માહિતી ક્યાં પહોંચી જાય કેન્દ્રીકૃત સર્વર પાસે પહોંચી જાય અને કેન્દ્રીકૃત સર્વરની અંદર એ વિગત સાચવવામાં આવે। આમ કેન્દ્રીકૃત સર્વરની અંદર તમામ વિગતોનો શું થાય પછી સંગ્રહ થાય રેડી। હવે આગળ વધીએ તો કે આના લીધે શું ફાયદો થાય તો કે કોઈ પણ ખાતેદાર હોય ખાતેદારે કોઈ પણ જગ્યાએથી નાણાકીય વ્યવહારો કોઈ પણ બેંકમાંથી નાણાકીય વ્યવહારો કરેલા હોય તો એનું કેન્દ્રીકૃત સર્વરની અંદર એનું વિગતનો સંગ્રહ થતો હોય છે પછી ગમે તે સમયે ગમે ત્યારે એનું સ્ટેટમેન્ટ મંગાવે તો ઝડપથી આવી શકે છે। ટૂંકમાં ટૂંક સમયમાં જ ખાતાની તમામ વિગતો મેં ખાતાની લેવડ દેવડ કરી હોય મેં ખાતામાંથી 10,000 ઉપાડ્યા કે 10,000 જમા કર્યા એટલે સીધી જ મારી માહિતી 10,000 ઉપાડ્યા હોય તો 10,000 ઉધાર્યા છે એની નોંધ ક્યાં થઈ જાય છે કેન્દ્રીકૃત સર્વરની અંદર એની વિગત નોંધાઈ જતી હોય છે।
आना लीधे आगळ वधीए तो खाताधारक गमे ते बैंकमांथी व्यवहारो करशे एनी माहिती सर्वरमां हशे। एटले आना लीधे घणा बधा फायदाओ छे। गमे त्यारे एक खाताधारकने अलग अलग केटला खाता छे एनो पण ख्याल आवी जाय छे। ખાતાધારકનું કેટલું ટર્નઓવર છે એનો પણ ખ્યાલ આવી જાય છે। ખાતાધારકને ગમે ત્યારે માહિતી જોતી હોય તો ઝડપથી માહિતી પણ મળી જાય છે। નાણાકીય વ્યવહારો ઉપર અંકુશ પણ રાખી શકાય છે। અને તમને ખાસ જણાવવામાં આવે તો કે કોઈ વ્યક્તિ કાંઈ ખોટું નથી કરતો ને બેંકની વ્યવહારોની અંદર, ટેક્સ ભરવામાં એમાં ચોરી કરતો હોય તો ટેક્સ ભરવામાં ચોરી કરતા પકડવા હોય તો એની અંદર કયું કામ આવે છે, તો કે કોર બેન્કિંગ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે। કારણ કે એક વ્યક્તિએ પોતાના અલગ અલગ ખાતામાંથી કેટલો વ્યવહાર કર્યો છે, એકના નામે કેટલા વ્યવહારો થયા છે, એ કોર બેન્કિંગ દ્વારા સરળતાથી જાણી શકાય છે। તો આમ કોર બેન્કિંગ અતિ મહત્ત્વનો એક પ્રકાર રહેલો છે। આગળ વધીએ તો કે મોબાઈલ બેન્કિંગ। આ મોબાઈલ બેન્કિંગ વિશે તો આપ જાણો છો, મોબાઈલ બેન્કિંગ એમ બેન્કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે મોબાઈલનો ઉપયોગ કરીને બેંકને લગતા નાણાકીય વ્યવહારો કરવા। હવે વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયની અંદર આ એમ બેન્કિંગ અતિ મહત્ત્વનું અને અતિ અનુકૂળ અને હાથવગું માધ્યમ રહેલું છે। કેમ? તો કે દરેક વ્યક્તિઓ પાસે મોબાઈલ તો હોય જ છે, અને મોબાઈલ હવે એક જીવન જરૂરિયાતની, એમ કહો ને કે પાયાની એક જરૂરિયાત બની ગઈ એવું લાગે છે। હવે દરેક પાસે મોબાઈલ હોય છે, એની અંદર ગૂગલ પે છે, ફોનપે છે, ભીમ એપ્લિકેશન છે, અથવા તો જે બેંકમાં તમે ખાતું ધરાવો છો એ બેંકની પોતાની એક એપ હોય છે, જે મોબાઈલની અંદર તમારે એપ ડાઉનલોડ કરવાની હોય છે। એની અંદર તમારે પાસવર્ડ ને પિનકોડને નાખી અને તમારે એ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો થતો હોય છે। હવે એના લીધે શું થાય છે, તો કે ઝડપથી તમારા મોબાઈલ દ્વારા તમારે જેને નાણા મોકલવા છે તેને ઝડપથી નાણા મોકલી શકો છો। એમાં પણ 40,000-50,000 સુધીનું, હમણે તાજેતરમાં જ એક વ્યવહાર કર્યો છે એના આધારે હું તમને કહી શકું છું કે ફોનપે દ્વારા એક જ દિવસની અંદર ઝડપથી, હમણે જ 75,000 ટ્રાન્સફર કર્યું, 75,000 રૂપિયા આવી જાય। નહીંતર મને પણ એવો ખ્યાલ હતો કે વધીને 40,000 સુધીની લેવડ દેવડ કરી શકાય, પણ એવું પણ નથી। ફોનપે દ્વારા પણ તમે ઝડપથી નાણાંનું શું કરી શકો છો, તો કે ટ્રાન્સફર કરી શકો છો। આવી આધુનિક સુવિધાઓને બેંકે ન જવું પડે, સ્લીપ ન ભરવી પડે, સમય ન બગડે, એવી જે સુવિધાઓ છે એ બધી આ ઇન્ટરનેટ બેન્કિંગ, ઈ બેન્કિંગ, કોર બેન્કિંગ ને મોબાઈલ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવતી હોય છે। તો આ બેન્કિંગના વ્યવહારોની અંદર આમાંથી કોઈ પણ વિશે માહિતી પૂછાય તો તમારે આ ટૂંકનોંધ સ્વરૂપે લખવાની રહેશે, પાકા ચોપડામાં આની ટૂંકનોંધુ ચોપડીના આધારે લખવાની અને વ્યવસ્થિત એક બે વાર વાંચી જવાની, પુનરાવર્તન કરતું રહેવાનું। જય હિન્દ, જય ભારત।